જતીન પટેલ નામના મોબાઈલ વેચનારે ઇન્સ્ટાગ્રામ પર ઓફર માટે લાઈવ કર્યું હતું, જેમાં પાદરાના એક વિધર્મી શખ્સે કોમેન્ટ પાસ કરતા વિવાદ સર્જાયો હતો. ડીસીપી અભય સોની દ્વારા આપેલા નિવેદનમાં જાણવા મળ્યું હતું કે જતીન પટેલ નામના મોબાઈલ વેચનાર ઇન્સ્ટાગ્રામ પર ઓફર માટે લાઈવ કર્યું હતું. આ ઓફર આપતા સમય જય શ્રી રામ કહ્યું હતું, જેમાં પાદરાના એક વિધર્મી શખ્સે અભદ્ર કોમેન્ટ કરી હતી. ગત રાત્રે આરોપીને લાવ્યા બાદ મામલો ગરમાયો હતો. બેકોમના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો થયો હતો. સમગ્ર ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 40-50 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાદરાના સાહિદ પટેલની ધરપકડ કરાઈ છે. રાયોટિંગ મામલે 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાદરાના સાહિદ પટેલ સહિત 11 લોકોની ધરપકડ કરાઈ છે. પોલીસની હાજરી વખતે જ પથ્થરમારો થયો હતો. અન્ય લોકોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પૂર્વ આયોજિત કાવતરું હતું કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ છે. લોકો ફેક આઈડીથી આવતા કોમેન્ટ પર ભડકે નહીં તેવી અપીલ પણ કરવામાં આવી હતી. વડોદરા શહેરના નવાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ ઉપર એક મોબાઈલ એસેસરીની દુકાન આવેલી છે. આ દુકાનના જે માલિક હતા એ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જે પ્રોડક્ટ છે એમની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા. તે વખતે કોઈ માણસ પોતાની આઈડીથી એમની લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કરેલા હતા. આ કમેન્ટ અંગે અમારા પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકોએ કાર્યવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી ખાતે નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જ્યારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય અને આ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કોઈ માણસ કરે તો એમના વિરુદ્ધ આઈપીસી કલમ 153A, 295 ક અને 504 અને આઈટી એક્ટની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો. તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ટોળાઓ ભેગા થઈ ગયા હતા. સામે સામે આવતા ઉગ્ર બોલેચાલી થતાં સામા સામે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ 337 અને રાયટીની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે. અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના 22 જેટલા અમે આઈડેન્ટિફાઈ કરી દીધા છે અને 6ની અમે લોકોએ ધરપકડ કરી છે અને 4 પણ અમે લોકો અત્યારે લાવી રહ્યા છે. ટોટલ 10 જેટલા માણસોની અત્યારે ધરપકડ કરવામાં આવશે અને 22 જેટલા આઈડેન્ટિફાઈ થઈ ગયા છે, જે થોડાક ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે. એ ટોળાનો સાઇઝ હતો એ 40-50 જેટલા ફરિયાદમાં લખેલું છે અને અમે લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે ભાઈ સીસીટીવીના ફૂટેજ આધારે કોઈ વધારે લોકો ત્યાં હતા અને બધા જે ટેકનિકલ અમારા પાસે જે ઇનપુટ છે આ બધા અમે લોકો યુઝ કરી રહ્યા છે અને આઈડેન્ટિફાઈ કરીને વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. બનાવની જે શરૂઆત થઈ હતી કે જે પહેલી ફરિયાદ હતી કે પહેલી ફરિયાદનું શું સ્ટેટસ છે એના આરોપીનું? હા, જે પહેલી ફરિયાદ જે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમારે ધાર્મિક લાગણી દુભાય એવા જે કમેન્ટ કરવામાં આવેલા હતા આમાં એક પાદરાના જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે. એની તપાસ પર અમે લોકો અત્યારે કરી રહ્યા છે.